કેરી ખાઈને પાણી પીએ એટલી બહેન વાલી, અને ગોટલી ખાઈને પાણી પીએ એટલો બહેનને ભાઈ વાલો. ઉનાળાની સિઝન એટલે કે વિવિધ અથાણા મુરબ્બોની સિઝન. આ સિઝનમાં લોકો અથાણા અને મુરબ્બો બનાવીને વર્ષ સુધી સ્ટોર કરે છે. તો ચાલો આજે ઓમકાર કિચનમાં શું બનાવ્યું છે? અરે વાહ, ઓમકાર કિચનમાં આજે મુરબ્બો બનાવ્યો છે. અરે કાચી કેરીનો મુરબ્બો એ તો મને બહુ ભાવે. અરે ચલો ટેસ્ટ કરી લઈએ. અરે વાહ, શું સ્વાદ છે! તીખો ટમટમતો ટચ, લવિંગ મરી મસાલા. અરે વાહ, મને તો આ બહુ ભાવ્યો. તમે બી અમારી આ રેસીપી જોઈને ઘરે બનાવો અને આ મુરબ્બો વર્ષો સુધી સ્ટોર કરો. કેરીનો મુરબ્બો બનાવવા માટે અહીં આપણે કિલો તોતાપુરી લીધી છે. કેરી આપણે કડક અને કાચી લેવાની છે, પોચી જરા પણ નથી યુઝ કરવાની. હવે આપણે કેરીની છાલ કાઢી લેવાની છે. અહીં આપણે ઉપર અને નીચેથી કેરીનો નીચવાળો ભાગ કાઢી લઈશું અને પીલોની મદદથી કેરીની છાલ કાઢી લઈએ. આ રીતે આપણે કેરીની છાલ કાઢી લઈશું. કેરીની છાલ નીકળી ગઈ છે. હવે આપણે કેરીની ખમણ કરવાનું છે. અહીં આપણે મોટું વાસણ લઈશું. આપણે કેરીના મુરબ્બા માટે આ રીતની મોટી જારીવાળું સંચો લેવાનો છે. કેરીને આપણે આ રીતે ખમણી લઈશું. આ રીતે આપણને કેરીનો છીણો મોટો અને થોડો જારો જોઈએ છે મુરબ્બા માટે. તો આ રીતે આપણે બાકીની કેરીને પણ ખમણી લઈશું. આપણું કેરીનું ખમણ રેડી થઈ ગયું છે. આપણે આ રીતનું લાંબુ ખમણ જ રાખ્યું છે. હવે અહીં આપણે એક મોટું ઊંડું વાસણ લેવાનું છે. વાસણમાં કેરીના ખમણને એડ કરી લઈએ. આપણે આ વાસણ જાડા તળિયાવાળું લીધું છે. હવે અહીં આપણે એક કિલો કેરી લીધી છે. તો કિલો કેરીમાં આપણે 900 ગ્રામ ખાંડ એડ કરવાની છે. એડ કરી લઈએ. હાથની મદદથી જ આપણે સારી રીતે મિક્સ કરીશું. ખાંડ કેરીના ખમણ સાથે સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે આગળની પ્રોસેસ તરફ જઈશું. હવે આગળની પ્રોસેસમાં આપણે ચમચાની મદદથી આ રીતે હલાવતા જશું જેથી ખાંડ સારી રીતે ઓગળી જાય. તમે જોઈ શકો છો ખાંડનું પાણી થોડું થોડું છૂટવા લાગ્યું છે. આપણી ખાંડ ઓગળવા લાગી છે. આ રીતે આપણે ખાંડને પૂરેપૂરી ઓગળી જાય ત્યાં સુધી હલાવતા જવાનું છે. ખાંડનું પાણી ઓગળી ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે આગળની પ્રોસેસ તરફ જઈશું. આગળની પ્રોસેસમાં આપણે તપેલીને ગેસ પર ખાંડનું પાણી ભરવા માટે મૂકી દેવાનું છે. અહીં આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને ખાંડનું પાણી ગટ થાય ત્યાં સુધી થવા દઈશું. વચ્ચે વચ્ચે આપણે આ રીતે હલાવતા જવાનું છે. તપેલીમાં નીચે ચોંટી ન જાય એ ધ્યાન રાખવું. આપણા મુરબ્બાનો કલર પણ થોડો થોડો ચેન્જ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. ખાંડ અને કેરીનું પાણી બંને છૂટી ગયું છે. હવે મુરબ્બાને આપણે ઘટ થાય ત્યાં સુધી આ જ રીતે હલાવતા જઈશું અને થવા દઈશું. આપણું ખાંડનું પાણી પણ થોડું ઘાટ થઈ ગયું છે. હજુ પણ આપણે ખાંડનું પાણીને થોડું ઘાટ થવા દેવાનું છે. આ રીતે થવા દઈશું. આપણું ખાંડનું પાણી સારી રીતે ઘટ થઈ ગયું છે. હવે આપણે ચાસરી ચેક કરવાની છે. આ રીતે હાથ પિલારીને આપણે ચેક કરીશું. તમે જોઈ શકો છો ચાસરીના તાર બને છે. આ રીતના આપણા તાર થાય ત્યાં સુધી આપણે થવા દઈશું. હવે આપણે મુરબ્બામાં લવિંગ એડ કરી લઈએ. લવિંગ ક્વોન્ટિટી પ્રમાણે 8 થી 9 એડ કર્યા છે. દજના ટુકડા એડ કરીશું.
અને એલચી એડ કરવાની. એલચીને આ રીતે અધકચરી વાટી લઈશું. ત્યારબાદ એડ કરી લઈએ, સારી રીતે મિક્સ કરી લઈએ. 2-3 મિનિટ થવા દઈશું જેથી એલચી લવિંગ અને ટચ ફ્લેવર સારી રીતે મુરબ્બામાં આવી જાય. 2-3 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી લઈએ. વધારે નથી થવા દેવાનું. મુરબ્બાને ઠંડો થવા દઈશું. આપણો મુરબ્બો રેડી થઈ ગયો છે. આપણો કાચી કેરીનો મુરબ્બો બનીને રેડી થઈ ગયો છે. આ મુરબ્બાને તમે 1 વર્ષ સુધી બનાવીને સ્ટોર કરી શકો છો. અને આપણે સ્ટોર કરવા માટે કાચની બનીનો જ યુઝ કરવાનો છે. અમારી આ રેસીપી જોઈને તમે પણ ઘરે ટ્રાય કરો. બનાવવામાં ખૂબ જ સિમ્પલ છે. અને તમને અમારી આ રેસીપી પસંદ આવે તો અમારી રેસીપીને લાઇક અને શેર કરો.